नमस्कार विद्यार्थी मित्रों, आजनो दिवस एटले के रक्षाबंधनों दिवस एक पवित्र दिवस एक पवित्र त्यौहार पण कहेवामां आवे छे। श्रावण महीनामां पूनमना दिवसे आ रक्षाबंधनों त्यौहार छे ए उजवामां आवे छे। आम तो आपणा भारत देशमां घणा बधा त्यौहारो उजवामां आवे छे अने ए बधा त्यौहारोनी पाछळ कंईक ने कंईक एवी पौराणिक कथाओ रहेली छे जेथी करीने आ त्यौहारोनी शरूआत थती गई छे। रक्षाबंधननी शरूआत क्यांथी थई, शा माटे उजववामां आवे छे, एनी पाछळनी एक आपणी एक पौराणिक कथा छे। एक जूनी एवी कथा अनुसार एवुं छे के बलिराजा पृथ्वी पर हतो, एणे 100 यज्ञो पूरा कर्या हता अने 100 यज्ञनुं एटलुं बधुं एनी पासे तपोबळ हतुं, एटलुं बधुं एनी पासे यज्ञनुं सामर्थ्य, एटलुं बधુંય બળ ધરાવતો હતો કે સ્વર્ગ ઉપર પણ રાજ કરી શકે। બધા દેવતાઓને વિચાર આવ્યો કે જો એક તો એક આ રાક્ષસ કુળનો છે, બલિરાજા છે એ રાક્ષસ કુળનો હતો, આમ તો હિરણ્યકશિપુના વંશનો હતો, કે એક તો આ રાક્ષસ કુળનો છે અને એ કે જો આ સ્વર્ગ ઉપર સ્વર્ગ જીતી જશે તો એ કે આપણું શું થશે। અને બધા દેવતાઓ છે એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને આનો કંઈક ઉપાય સૂજવાનું કહે છે। અને વિષ્ણુ ભગવાન છે એ ત્યારે એક વામનનો અવતાર ધારણ કરીને અને બલિરાજાનો જ્યાં યજ્ઞ ચાલતો હતો અને ત્યાં આવે છે અને એ વામન સ્વરૂપમાં એક નાનું એવું સ્વરૂપ લઈને અને વિષ્ણુ ભગવાન છે એની પાસે દાન લેવાનું કહે છે કે મને કે તમે દાન આપો। ત્યારે બલિરાજા એને દાન આપે છે અને ત્યારે વિષ્ણુ ભગવાન એની પાસે ખાલી ત્રણ ડગલા જમીન છે એ દાનમાં માગે છે। હવે વિષ્ણુ ભગવાન એ જ સમયે વામન સ્વરૂપમાંથી એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરીને અને બલિરાજા પાસેથી એ ત્રણ ડગલામાં એક ડગલું જ્યાં માંડે છે ત્યાં આખું સ્વર્ગને પોતે એક ડગલામાં આખું સ્વર્ગ આવી જાય છે, બીજું ડગલું તો કે આખી પૃથ્વી એમાં આવી જાય છે। હવે બલિરાજા પાસે દાન દેવા જેવું હવે કાંઈ બચ્યું નહોતું અને પછી છેવટે અને વામન ભગવાન છે અને કહે છે કે હવે ત્રીજો પગ છે એ મારો ક્યાં મૂકું, અને ત્યારે એ બલિરાજા છે કે હવે કહે છે કે મારા મસ્તક ઉપર મૂકો, અને ત્યારે ભગવાન વિષ્ણુ છે એના ઉપર પ્રસન્ન થઈને એક વરદાન માગવાનું કહે છે। હવે બલિરાજા પાસે કંઈ હતું જ નહીં અને પછી ત્યારે એક વરદાન માગવાનું કહે છે અને બલિરાજા કહે છે કે હું સૂતા જાગતા ગમે તે સ્થળે એ કે હું તમને જ નિહાળું, હું ગમે ત્યાં હોઉં પણ મારી સામે જ કે તમે રહો। વિષ્ણુ ભગવાન છે એને વરદાન આપી દે છે અને બલિરાજા છે એ વિષ્ણુ ભગવાનને પાતાળ લોકમાં રહી જાય છે અને પાતાળ લોકમાં પોતાની નગરી વસાવીને અને વિષ્ણુ ભગવાનને ત્યાં દ્વારપાળ તરીકે રાખે છે। હવે વિષ્ણુ ભગવાનની પત્ની એટલે કે લક્ષ્મીજીને ખૂબ ચિંતા થઈ કે વિષ્ણુ ભગવાન છે આટલા દિવસ થયા પણ હજી કે આવ્યા નહીં પાછા, અને ત્યારે એની શોધખોળમાં નીકળે છે। એને ખબર પડે છે કે બલિરાજાને ત્યાં એ વિષ્ણુ ભગવાન દ્વારપાળ તરીકે છે, હવે એની પાસેથી છોડાવવા કેમ એનો ઉપાય શોધવા માટે તે નારદજી પાસે જાય છે અને નારદજીને કહે છે કે વિષ્ણુ ભગવાન છે એ બલિરાજા પાસે છે તો એની પાસેથી છોડાવવા માટેનો કંઈ ઉપાય, અને ત્યારે નારદજી એને કહે છે કે એક રેશમનો એક દોરો લઈને એક રેશમનું એક સૂત્ર લઈને અને બલિરાજાને એ કે તું ભાઈ તરીકે એને રક્ષાસૂત્ર બાંધજે અને પછી એ તને કંઈક વચન આપશે અને એ વચનમાં એ કે તું વિષ્ણુ ભગવાનને છોડાવી લેજે। અને લક્ષ્મીજી છે એ પાસે બલિરાજા પાસે આવે છે અને બલિરાજાને એ બહેન તરીકે એક રક્ષાસૂત્ર બાંધે છે, એક રાખડી બાંધે છે, એ રેશમનો દોરો બાંધે છે, અને ત્યારે બલિરાજા એના ઉપર પ્રસન્ન થઈને એ લક્ષ્મીજી ઉપર પ્રસન્ન થઈને એને વરદાન માગવાનું કહે છે, અને ત્યારે લક્ષ્મીજી એને કહે છે કે મારે એ કે વિષ્ણુ ભગવાન છે એને પાછા એ કે સ્વર્ગલોકમાં લઈ જવા છે, અને પછી વચન અનુસાર પાછા વિષ્ણુ ભગવાન ત્યાંથી છૂટી જાય છે। અને ત્યારે એ સમયે લક્ષ્મીજીએ જે દિવસે બલિરાજાને એ રક્ષાસૂત્ર બાંધ્યું હતું તે દિવસ એટલે કે શ્રાવણ મહિનાનો પૂનમનો દિવસ હતો, તે દિવસથી જ આ રક્ષાબંધનનું મહત્ત્વ છે એ દિવસ એક આ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। તો આજના દિવસે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે એક શ્લોક બોલે કે યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એન ત્વામ રક્ષ બધનામી રક્ષે માચલ માચલ, હે ભાઈ તારું કે ડગલે ને પગલે કે તારું રક્ષણ થાય, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તારું હંમેશા આગળ જ વધતો રહે એવા આશીર્વાદ આપશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓને
शुभम शाला परिवार वती आ रक्षाबंधन की खूब खूब शुभेच्छाओं अने आ कोरोना जेवी वैश्विक महामारी माथी जल्दी बधा बहार आवीए एवी ईश्वर की प्रार्थना साथे अस्तु।